જામનગર શહેરમાં આજે કોરોનાના બે દર્દીઓના મૃત્યુ થયા છે શહેરના ગુરુદ્વારા વિસ્તારના રહેવાસી વર્ષીય પ્રદીપભાઈ દવે તથા પટેલ કોલોની વિસ્તારમાં વર્ષીય કમલેશભાઈ તન્નાનું મૃત્યુ થયું છે શહેરમાં આજે કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા છે પટેલ કોલોની શેરી નંબર આઠમાં અઠ્યાવીસ વર્ષીય શ્વેતાબેન મોદી પટેલ કોલોની શેરી નંબર ત્રણમાં માં સુદામા એપાર્ટમેન્ટમાં સત્તાવન વર્ષીય મીનાબેન શેઠ તથા પટેલ કોલોની શેરી નંબર બે માં દ્રષ્ટિ એપાર્ટમેન્ટમાં પચાસ વર્ષીય હિરાનંદભાઈ કરમચંદાણી કોરોનાગ્રસ્ત થયા છે શહેર ઉપરાંત જિલ્લામાં આજે કોરોનાના નવા સાત કેસ નોંધાયા છે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધી ગયું છે તંત્રએ વધુ કડક થવાની તેમજ લોકોએ પણ વધુ સાવધાની રાખવાની જરૂર છે ગઈકાલે જામનગર શહેરમાં કોરોનાના પંદર કેસ સહિત જિલ્લામાં બાવીસ કેસ નોંધાતા તંત્ર એક્શનમાં આવ્યું છે ચા પાનના ગલ્લાઓ પર ભીડ એકઠી થતા કમિશનરની સૂચનાથી વિવિધ વિસ્તારોમાં ચા પાન અને નાસ્તાની દુકાનો સીલ કરવામાં આવી છે હવાઈ ચોક પટણીવાડ રંગમતી સોસાયટી હિરજી મિસ્ત્રી રોડ વગેરે વિસ્તારોમાં ભીડ એકઠી કરનારા દુકાનદારો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે દુકાનદારોની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરનારા ગ્રાહકો સામે પણ કાર્યવાહી કરવી જોઈએ તંત્ર કડક થયું છે પરંતુ લોકોમાં હજુ પણ કોરોના અંગે ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે આજે બપોરે બાર કલાક આસપાસ જામનગર રાજકોટ હાઈવે પર સોયલ ટોલનાકા પાસે ટેન્કર પલટી ખાઈ ગયું હતું એલપીજી ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા દોડધામ મચી ગઈ હતી સદનસીબે ટેન્કર માંથી એલપીજી લીક થયું ન હતું ઓઈલ અને ગ્રીસ માર્ગ પર ઢોરાવાને કારણે થોડો સમય વાહન વ્યવહાર ખોરંભાયો હતો જામનગરની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કચેરીના ક્લાસ વન અધિકારી બીજી સુત્રેજાને એન્ટી કરપ્શન બ્યુરોએ અટકમાં લીધા છે તેઓ મૂળ અમદાવાદના છે અને જામનગર ફરજ બજાવે છે તેઓ ગત રાત્રે અમદાવાદ રવાના થઈ રહ્યા હતા ત્યારે એસીબીએ તેમને રૂપિયા પાંચ લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી એ અંગે સવાલ ઉદભવ્યો છે આ રકમ ભ્રષ્ટાચારનું પરિણામ હોવાની આશંકા છે એસીબીએ અધિકારીની અટકાયત કરી વધુ તપાસ આરંભી છે